નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ. હું છું આપની સાથે ઝરણા સોની અને શરૂ કરીએ ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન. રાજ્યમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા રમતા મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ભાડજમાં ચાલુ ક્રિકેટ મેચમાં એક યુવાને અટેક આવ્યો. વસંત રાઠોડ નામના યુવકનું અટેક આવતા મોત થયું છે. મોતની ઘટના કેમેરામાં કેદ થઈ છે. મૃતક પાટડીના ધાવા ગામનો વતની હતો. અમદાવાદના શાસ્ત્રીનગરમાં રહેતો હતો આ યુવક. જીએસટી ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ રમાઈ રહી હતી. જીએસટી ઓફિસર ઓફિસ વતી રમતા હતા વસંત રાઠોડ. વસંત રાઠોડ જીએસટી ઓફિસમાં ફરજ બજાવતા હતા, જેઓનું મેચ દરમિયાન મોત થઈ ગયું. અમદાવાદ મહાનગરપાલિકાના પાપે જનતાને ડગલેને પગલે મોતનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોના જીવના દુશ્મન બની ગયા છે રોડ પર રખડતા પશુઓ. ફરી એકવાર મહિલાને રખડતા ઢોરે હદે શિંગડે ભરાવી ઉલાળી કે દ્રશ્યો નિહાળી શ્વાસ થંભી જશે. અમદાવાદના રોડ પર નીકળવું હોય તો પહેલા હેલ્થ વીમો લઈ લેજો. જનતાના જીવ પર દરેક ઘડીએ દરેક પગલે છે મોતનો ખતરો. તમે પૂરપાટ આવતા વાહનથી બચી જશો તો શ્વાનથી નહીં બચો. જો સદનસીબે શ્વાનથી બચી ગયા તો રોડ પર રખડતી રંજાડથી તો નહીં જ બચો તેની 100% ગેરંટી છે. કેમ કે અમદાવાદના જાહેર માર્ગો પર ફરી એકવાર રખડતા આતંકે દહેશત ફેલાવી છે. આ એક એવો આતંક છે જે અચાનક ત્રાટકે છે અને જીવનભરની સજા આપી જાય છે. શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો જે રીતે પરેશાન થઈ રહ્યા છે તે ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગણી શકાય. કોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક માસૂમો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. કહેવાતા મેટ્રો સિટી અમદાવાદના હટકેશ્વર વિસ્તારમાં પણ કંઈક આવું જ થયું. અમદાવાદ મહાનગરપાલિકાને રખડતા પશુ માલિકોની મિલીભગતના કારણે એક રખડતા ઢોરે મહિલાને અડફેટ લીધી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હટકેશ્વરમાં એક મહિલા રસ્તો પાર કરવાના પ્રયાસ કરી રહી હતી અને અચાનક જ રખડતા ઢોરે તેને પાછળથી અડફેટે મારી હતી, જે પછી મહિલા 5 ફૂટ હવામાં ફંગોળાઈને જમીન પર ઊંધા માથે પટકાઈ. ઢોરની અડફેટે આવેલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. દર્દીને અમરેવાડી વિસ્તારમાં ગાય સાથે અથડામણ થયેલી હતી, જેના ભાગરૂપે વધુ ઈજાના સારવાર અર્થે એલજી ખાતે લાવવામાં આવેલ હતા. દર્દીની તપાસ કરતા માથાના ભાગમાં અને જમણા ઢીંચણના ભાગમાં સામાન્ય ઈજાનું પ્રમાણ જોવા મળેલ હતું. એક જ અઠવાડિયામાં આ વિસ્તારમાં બીજી વાર રખડતા પશુએ બીજી વ્યક્તિને અડફેટે લેતા રોષ ફેલાયો. આ વિસ્તારના લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, ત્યારે તંત્રની કામગીરીને લઈને અનેક સવાલ ઉઠાવ્યા. બેનો બહાર નીકળી શકતી નથી, ગાયોને એટલો ત્રાસ છે ને પરેશાન છે. અઠવાડિયાની અંદર એક દોશીમાં બુઢા અત્યારે હાલ અઠવાડિયું થઈ છે, બેનને ગાયે પડતા કર્યા, મરી ગયા છે અને અઠવાડિયાની અંદર આ બીજો ખીચ્ચો બન્યો છે. બરોબર, એટલે ગાયે આઈને પાછળથી બેટું માર્યું. બરાબર, અને જ્યારે કોર્પોરેશન વાળા નીકળે તારે દેસાઈ આવી આગળ આગળ લાકડી લઈને ફરે, ગાયોને અંદર ધકાઈ લઈ દે અને પોલીસ વાળા હપ્તા લઈને ગાયો છોડી મૂકે છે. વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી, વાલીઓને પણ મુશ્કેલી, અવારનવાર જનાર માણસોને પણ મુશ્કેલી. બરોબર છે, અહીંયા તંત્ર બી એટલું બોગત છે ને બેન, જેટલો ઢોરનો ત્રાસ છે એટલો તંત્રનો ત્રાસ છે. રખડતા ઢોરના ત્રાસથી અમદાવાદના લોકો પરેશાન છે. અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની છે અને શહેરીજનો પર રખડતું સંકટ તોળાયું છે. ત્યારે અહીં સવાલ એ છે કે આ રખડતી આફતમાંથી અમદાવાદીઓને કોણ મુક્તિ અપાવશે? દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.